હેલો ફ્રેન્ડ્સ, જરા હટકે રેસીપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું સાદા પરાઠા. તો આપણે તેના માટે એક વાટકી લોટ લઈશું, તેને આપણે ચાળી દઈશું ચાણીથી. તો ફ્રેન્ડ્સ, આપણે લોટ ફટાફટ ચાળી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો લોટ ચઢાઈ ગયો છે. હવે આપણે તેમાં થોડુંક મીઠું નાખીશું સ્વાદ અનુસાર. મીઠું નાખ્યા બાદ આપણે તેમાં તેલનું મોણ નાખી લઈશું થોડુંક. તો ફ્રેન્ડ્સ, આપણે બધું મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં પાણી નાખીને લોટ આપણે બાંધી લઈશું બરાબર. તો ફ્રેન્ડ્સ, આવી રીતે થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેને થોડીક વાર માટે ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હવે આપણે રોટલીને વણી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે થોડો થોડો લોટ લઈ લઈશું અને વણી દઈશું. આવી રીતે તમે હાથેથી બી પ્રેસ કરી શકો છો આવી રીતે. હવે આપણે રોટલીને વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસ પર તવો મૂકી દઈશું રોટલી વણીએ એટલી વાર. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે રોટલી વણી લેવાની છે. તેના પર તેલ લગાડી લઈશું. હવે તેલ લગાડીને પછી આવી રીતે કરી લઈશું. હવે આપણે ફરી વણી લઈશું કોરો લોટ લઈને. તો ફ્રેન્ડ્સ, આપણે બધા પરાઠા આવી રીતે વણી લેવાના છે. હવે આપણે ગેસ પર શેકાવા મૂકી દઈશું. શેકા એટલે આપણે તરત ફેરવી લેવાનું છે. હવે આપણે તેના પર તેલ લગાડી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પરાઠા સરસ રીતે ખુલી જાય છે. તો બધા પરાઠા આપણે આવી રીતે વણી લઈશું અને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બીજું પરાઠું પણ મેં વણી લીધું છે. તેને આપણે ફેરવી લઈશું. બીજી સાઈડ શેકા એટલે આપણે તેને ફેરવી લઈશું. હવે આપણે તેના પર તેલ લગાડી લઈશું આવી રીતે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પરાઠા સરસ રીતે ફૂલી જાય છે. તો બધા પરાઠા આપણે આવી રીતે વણી લેવાના છે અને શેકી લેવાના છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પરાઠા સરસ રીતે બની ગયા છે. આ પરાઠાને તમે સવારમાં ચા જોડે ખાઈ શકો છો, દહીં સાથે પણ કંઈ પણ રીતે તમે ખાઈ શકો છો. તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.